હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી પુનરાવર્તન 2 તેના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી મેળવશું. આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, અને આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. 1. સરિયામ, અર્થ મુખ્ય અથવા ધોરી. વાક્ય: ભર ઉનાળે સરિયામ રસ્તા પર બહુ ઓછા માણસો જોવા મળે છે. 2. વિલાસ, અર્થ મોજ અથવા શોક. વાક્ય: ધનપતરાએ વિલાસ પાછળ લખલૂટ પૈસો વાપરી નાખ્યો. 3. અનાયાસે, અર્થ સહેલાઈથી અથવા સુગમ રીતે. વાક્ય: આ પરીક્ષામાં અનાયાસે જ તે વર્ગમાં પ્રથમ આવી ગયો. 4. જીવન પાથે, અર્થ જીવનને ઉપયોગી પાથું. વાક્ય: મહાત્મા ગાંધી આ પેઢીના યુવાનો માટે જીવન પાથે પૂરું પાડ્યું છે. 5. સાક, અર્થ આબરૂ અથવા પ્રતિષ્ઠા. વાક્ય: સમાજમાં મારા કાકાની શાખ ઘણી સારી છે. 6. સિંહલદ્વીપ, અર્થ શ્રીલંકા. વાક્ય: સિંહલદ્વીપ ભારતના દક્ષિણ છેડે આવેલો એક ટાપુ છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો. ઉત્તર: ભીખુની મા અને એના ભાડુંડો ભૂખ્યા હતા. એની પાસે એટલા દાળિયા ન હતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય. બધાને દાળિયા મળી રહે એ માટે ભીખુને દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની મા આગળ ખોટું બોલ્યું કે પોતે ધરાઈને ખાધું છે. 2. કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? ઉત્તર: વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે, જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે તેને અન્યાય પણ ન થાય. વળી એન્જિનિયર થવાથી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ જ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળ લેખકનો આ હેતુ હતો. પ્રશ્ન 3. ભાભીએ દિયરને શું મહેણું માર્યું? ઉત્તર: ભાભીએ દિયરને મહેણું માર્યું કે તમે આળસના સરદાર છો અને ભાઈની કમાણી પર જલસા કરો છો, તમારો અવતાર નકામો છે. 4. નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? ઉત્તર: બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા ન હતા. તેમણે કર્મ અને ધર્મને સમાન ગણ્યા હતા. તે કામઢા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી, માટે લેખક કહે છે નિરંતર ઉદ્યોગ એટલે બા. પ્રશ્ન 3. નીચેની કાવ્યબંધી પૂર્ણ કરો. 1. તરિયા તોરણ ખાલી જગ્યા ચરણ પખાળીએ જીરે. ઉત્તર: તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે. સખી: ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે. સખી: 2. ઊંચેથી આરપાર ખાલી જગ્યા વાંછંટો રહેશે મકાનમાં. ઉત્તર જોઈએ: ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. કાલ સૂતા રહેતા તા આપણને ને કાલથી તો વાંછંટો રહેશે મકાનમાં. પ્રશ્ન 4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. 1. ઉગારી લેવું, અર્થ બચાવી લેવું. વાક્ય: ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધા. 2. રાડ ફાટી જવી, અર્થ ભયથી ચીસ પડાઈ જવી. વાક્ય: રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેલ થઈ જતા સૌની રાડ ફાટી ગઈ. 3. ગળાગળ થવું, અર્થ ભાવુક થઈ ઉઠવું. વાક્ય: દીકરીને સાસરે વિદાય કરતા કુટુંબીજનો ગળાગળ થઈ ગયા. 4. ઉમેદભર ન આવવી, અર્થ આશા ન ફળવી. વાક્ય: નાપાસ થતા નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી. પ્રશ્ન 5.
નીચે આપેલી કહેવતો સમજાવો. એક, દશેરાએ ઘોડું ન દોડવું, અર્થ ખરે સમયે ઉપયોગમાં ન આવવું. પહેલા દશેરાને દિવસે ઘોડાઓની સ્પર્ધા થતી. આખું વર્ષ ઘોડું દોડતું હોઈને જ્યારે સ્પર્ધા હોય ત્યારે જ ન દોડે, એ સંદર્ભમાં આ કહેવત રચાય છે. માણસને જે સમયે જરૂર હોય ત્યારે જ કોઈ વસ્તુ ઉપયોગમાં ન આવે ત્યારે આ કહેવત પ્રયોજાય છે. બે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, અર્થ થાય નજીકના ભવિષ્યમાં જ પરિણામ મળી જવું, પોતાની મંજિલથી નજીક હોવું. લાંબો સમય ચાલ્યા પછી પણ પોતાની મંજિલ દેખાતી ન હોય ત્યારે કોઈ પૂછે હજી કેટલું દૂર છે, ત્યારે હવે સાવ નજીક છે એ જણાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. પ્રશ્ન છ, શબ્દસમૂહ માટે એક એક શબ્દ લખો. એક, જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી, જવાબ સુહાગણ અથવા સૌભાગ્યવતી. બે, તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય, જવાબ શિષ્યવૃત્તિ. ત્રણ, પવનથી ઉડેલા વરસાદના છાંટા, જવાબ વાછટ. ચાર, ચાંદીનો રણકારવાળો સિક્કો, જવાબ કલદાર. પાંચ, તાલુકાનું વસૂલાત સંબંધિત કામ કરનાર અમલદાર, જવાબ મામલદાર. છ, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર, જવાબ જાજરમાન. પ્રશ્ન સાત, અને હું પરીક્ષા ન આપી શક્યો, એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી પ્રસંગ વાર્તા લખો. ઉત્તર, તે દિવસે મારી 6 માસિક પરીક્ષાનું છેલ્લું પેપર આવવાનું હતું. હું ઘરેથી સમયસર નીકળ્યો અને બસની કતારમાં ઊભો રહ્યો. લગભગ 20-25 મિનિટ ઊભો છતાં બસ આવી નહીં. થોડીવાર ખબર પડી કે શહેરની બસ સર્વિસના ડ્રાઈવરો અને કંડક્ટરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. મેં તરત જ રિક્ષામાં બેસીને શાળા તરફ પ્રયાણ કર્યું. મારી રિક્ષા બરાબર ઇન્કમટેક્સ ઓફિસ પાસે પહોંચી ત્યાં 1 મિનિટમાં જ સિગ્નલ મળી ગયું. રિક્ષા ડ્રાઈવરે રિક્ષા દોડાવી મૂકી. બરાબર એક જ વખતે એક ડોશીમાં સિગ્નલ જોયા વગર રસ્તો ક્રોસ કરતા હતા. અચાનક તે અમારી રિક્ષા સાથે અથડાઈને નીચે ગબડી પડ્યા. તેમના કપાળમાં ફૂટપાથથી ધાર વાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. જોત જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. સદભાગ્ય ટોળામાં મારા પિતાજીની ઓફિસમાં નોકરી કરતા દયારામ કાકા પણ હતા. તે મને ઓળખી ગયા. અમે બંને ડોશીમાને અમારી રિક્ષામાં બેસાડ્યા અને તેમને દવાખાને લઈ ગયા. સદભાગ્ય તેમની થયેલી ઈજા ગંભીર ન હતી. ડાક્ટરે તેમને તાત્કાલિક સારવાર આપી તેમનું સરનામું પૂછી અમે તેમના ઘરે મૂકી આવ્યા. આ બધી વિધિ કરવામાં લગભગ 2-3 કલાક નીકળી ગયા અને હું પરીક્ષા ન આપી શક્યો. પ્રશ્ન 8, સૂચના મુજબ કરો. 1, નીચે આપેલા શબ્દકોશમાંથી વિશેષણ શોધીને તેની યાદી બનાવો. શબ્દકોશ, તો વિશેષણો અહીંયા છે. 1, હોશિયાર. 2, પહેલો. 3, કાળું. 4, સફેદ. 5, 3. 6, ગરીબ. 7, છેલ્લો. 8, મોટો. 9, નાનો. 2, તમે શોધાયેલા વિશેષણોનો વાક્ય પ્રયોગ કરો. 1, રાહુલ હોશિયાર છોકરો છે. 2, તે વર્ગમાં સૌથી પહેલો આવે છે. 3, કાળું પાટલૂન તેને ગમે છે. 4, તેને સફેદ રંગ ગમે છે. 5, તેને 3 ભાઈ છે. 6, તે ગરીબ છે. 7, વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી. 8, તે ઘરમાં મોટો છે. 9, તેનો નાનો ભાઈ પણ ભણે છે. 3, તમે બનાવેલા વાક્યમાં રહેલા વિશેષણોનો પ્રકાર લખો. ઉત્તર, વિશેષણોનો પ્રકાર: 1, ગુણવાચક વિશેષણ. 2, સંખ્યાવાચક વિશેષણ. તેની અંદર ગુણવાચક વિશેષણમાં કાળું, હોશિયાર, સફેદ, ગરીબ, મોટો અને નાનો. સંખ્યાવાચક વિશેષણમાં પહેલો, 3 અને છેલ્લો. પ્રશ્ન 4, બધા વાક્યોને ચોક્કસ ક્રમમાં ગોઠવી એક ફકરા સ્વરૂપે લખો. ઉત્તર, ફકરો: રાહુલ હોશિયાર છોકરો છે. તે ગરીબ છે. તેને 3 ભાઈ છે. તે ઘરમાં મોટો છે. તે વર્ગમાં સૌથી પહેલો આવે છે. તેનો નાનો ભાઈ પણ ભણે છે. તે કાળું પાટલૂન પહેરે છે. તેને સફેદ રંગ ગમે છે. વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી.
પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યો જે કાર્ડમાં લખાયેલા છે એના કરતા જુદા કાર્ડમાં લખો. 1. બચ્ચુડાના મામા મામલતદાર હતા. ઉત્તર ભૂતકાળ આપેલું છે તો ઉત્તર શું આવશે? બચ્ચુડાના મામલા મામા છે, મામલતદાર છે વર્તમાન કાળમાં. 2. હું પરીક્ષામાં પહેલો નંબર લાવીશ. જેકેમાં તો કે ભવિષ્યકાળમાં છે તો આપણે શેમાં ફેરવવાનું? ભૂતકાળમાં. 2. હું પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો હતો. 3. એ તો હિન્દુસ્તાનના પિતા કહેવાય. શું છે? ભૂતકાળમાં. તો જવાબ આવશે એ તો હિન્દુસ્તાનના પિતા છે. 4. સાંજના 7 થવા આવ્યા. ભૂતકાળ છે તો શું આવશે? વર્તમાન કાળ આપણે લખીએ સાંજના 7 થયા છે, અથવા તો ભવિષ્યકાળમાં લખીએ સાંજના 7 થવા આવશે. 5. સાંજ થવા આવી છે વર્તમાન કાળ છે તો ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં બેમાં લખી શકાય. સાંજ થઈ ગઈ છે ભૂતકાળ, ભવિષ્યકાળ સાંજ થશે. ત્યાર પછીનો પ્રશ્ન 10. તમારા ગામના પાદર, નદી, તળાવ, ખડું અને ખેતર વગેરેની મુલાકાત લો. આ બધામાં તમને ગમતા દ્રશ્ય વિશે 10 વાક્ય લખો. મને ગમતું દ્રશ્ય, જ્યારે હું ખેતરમાં ગયો ત્યારે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો. પંખીઓ ખેતરમાં તૈયાર થયેલા દાણા ખાવા માટે ઉડાઉડ કરતા હતા. પંખીઓને કલશોર ખેતરના વાતાવરણને મનહોર બનાવતો હતો. ક્યાંક આંબાઓ આવેલા હતા. ખેતરની હરિયાળી હૃદયને અનેરું સુખ આપતી હતી. મને થયું કે ઘર ધરતી એક જ છે, છતાં આપણા માટે ઉપયોગી એવું કેટ કેટલું અહીં પેદા થાય છે. લીલાછમ ખેતરનું આ દ્રશ્ય મને હંમેશા યાદ રહેશે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી જે વિડીયોઝ હું અપલોડ કરું તેના નોટિફિકેશન તમને મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.